મજા માં ને આપણે કોઈ પ્લાનિંગ વગરનો વ્લોગ બને ખુરશી માં બેઠા બેઠા ને ત્યાંથી હલવાનું ને જવાનું કોઈ વસ્તુ કરવાની ને તમને ખબર તો થોડીક અણહાર આવે ગઈ છે લખેલ છે ને ઉપેશ બા ઠેકાણે આ શીર્ષક કોમેન્ટ પેલા કહેતા બધા ગુજરાતી બનાય મને અંદરથી હું તો બને જાય આજ બને ગયું ગુજરાતીમાં હા ગુજરાતી બનાવવો પડે એવું કેમ કે હાલે ને પણ ભણે રાખ્યું વાગે એવું ભાઈ યુટ્યુબ ઉપડે નીકળ્યું પોરબંદરમાં મને તો ફાર લાગે એવામાં જવા માંગે કારણ કે જો કોઈ બેલાનો ઘા ગીર્યો ને તો આપણા ભાઈ પાટા પિંડીના હે ને કોરોના જેવું હાલે ને જે તાંહર્યું હે આપણે કાંઈક ને તાંહર્યું એવા અટાણે ભાઈ છોકરીઓ હારે જઈ તાંહર્યું નથી લેતી પહેલાં આવતી કરિયાવરમાં એટલે સોરી કોઈ ગલત મિનિંગ ને તે ખારી વસ્તુ માટે કે તાંહર્યુંમાં એક સ્ટોરી હે કે તાંહર્યું હોય ને તો આ કામ પોપો જે તૂટે જાય એ જે ત્રીજી વાર હોય ને આવેલો હેમલેટ તાંહરીમ બે હોલ પાડે કાનને ઉપર દોરી કૂતરની બાંધી હોય ટાઈટ કેમ કોઈ ઘા કરે તો આ ટકો હાજો રહી જાય આ સમાન કોઈ વાડમાં એ જેલ નાખ્યા જીવાને પાછા ટોપી પહેર્યા જીવાને રહી જાય એટલે ઉપલ્યો તો સારો કાં થાય હરીફાઈ આ વાત હશે છે અને હરીફાઈ બહુ હાલે ભાઈ આની પહેલા મેં કીધું હતું આપણો જ ડાયરો હોય બધો આપણી છે આથી હે હપેન રહ્યો હપેન કરો એક સારી વસ્તુ થાય કે આપણે પોરબંદરમાંથી એટલા યુટ્યુબમાં આવે હા એક કોમ્યુનિટી બને એક આગળ નામ જાય સારી વસ્તુ થાય ભલે આજ હાલતું હોય કાલે ન હાલે આજને ચાલતું હોય કાલે હાલે જાય હે હરેકના કિસ્મત સેમ ન હોય હરેકની મેન્ટાલિટી સરખી ના હોય એક કોન્ટેન્ટ કોઈના સરખા ના હોય હા કોઈનો કોપી ના કરાય કોઈ વિશે ના બોલાય આપણું કામ કરો યાર કાયદેસર તો કોઈ તમારા ઉપર આંગળી ઉપાડવાનું નથી હે કે ને આપણા એટલા મેરના છોકરા સિંગર બન્યા ક્યારેય સાંભળ્યો કાંઈ હપીને જઈને એકબીજાને ફોન કરે ને આ યુટ્યુબમાં હે જે માતાજી ભાઈ આપણાનો આપણા જરવાઈ નહીં કામ જરવાઈ તને કામ કહેવાય મતલબ મને સમજાતું નથી આમાં ભાઈ હું યાર લાઈવ ચાલુ હતું મારું મતલબ લાઈવ એટલે કે સ્ટ્રીમિંગ કેમ મોબાઈલ આગળ વીરી ઉપરા ઉપર બે બે જોઈ નાખ્યા મને થયું કે થોડુંક બોલીએ આપણે બટ આવનારા દિવસોમાં આ નેક્સ્ટ ટાઈમ ઇન અપકમિંગ વ્લોગ્સ આવું ના કરો યાર હળી મળીને જીઓ એક આગળ કોમ્યુનિટી હારી એવી થઈ આપણા ઇલાકામાંથી તો એને આગળ વધારો એક આપણું આપણા શું કહેવાય પોરબંદરનું નામ આગળ વધે તો બસ એટલું કહેવા માગે અને અત્યારે પોણા 11 વાગ્યા કોઈ મતલબ નહોતો અહીં વ્લોગ બનાવવાનો હું છેલ્લા બે દીથી મારા કામમાં બીજી છે એટલે મને ટાઈમ નહીં જ મળ્યો અને જવાનો હોય એક હારી એવી જગ્યાએ તો બસ એણે એક શું કહેવાય કે એક ટ્રીપમાં જવાનું હોય તો એની પ્રિપેરેશન હાલે થઈ જાય ગુમરો મારે અહીંયા એક બે વ્લોગ આવી જાય તમને મજા આવી જાય મને મજા આવી જાય અને આ આવું થાય ને એટલે મનોબળ ભાંગે પડે અંદરથી આપણું યાર કે આપણા નાપડા હે આપણા જ અહીંયાથી હે ખાલી ખાલી ખોટું થાય તો પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ સપોર્ટ ઇચ અધર આજે ભાઈ કોઈ માણસ નાનો હોય કોઈ મોટો હોય કોઈ પાસે સગવડ હોય ના હોય એ વસ્તુ અલગ હે પણ એક સોશિયલ મીડિયા ઉપર વર્ક કરતા હોય ને કોઈ પણ માણસ તો એમાં પૈસો ન ચાલતો તમારી ક્રેડિટ હોય ના હાલે તમારું ટેલેન્ટ અને તમારું કિસ્મત અને તમારા કોન્ટેન્ટ સારા હોય તો હાલે અને હારે હારી ન જવાનું હોય ને આજે ભાઈ કોઈ નથી જોતું 200-300 વ્યૂ આવતા હોય તો આવતીકાલે 2-3 હજાર આવશે હે એના ઓલા દિવસે 2-3 લાખ આવી જાય કિસ્મત સારા હોય તો આવી જાય બાકી ઘણાને પેઢ્યું બેસી ગયું અને આપણે આમાં બેસી જાય ના હાલે તો આપણે કહીએ આમાં કંઈ એટલા નથી રોક્યા કોઈએ કોઈ 1 લાખનો ખર્ચો કર્યો હોય કોઈ 2 લાખનો કર્યો હોય એનાથી વધારે કેવાનો ખર્ચો કર્યો એટલે આમાં હારે નહીં જવાનું પણ આ ખોટી વેરંટી ન કરાય મસ્ત મેં બંધ કરીને મેં કીધું થોડુંક બોલી દઈએ યાર આપણે જો હું અબડો મોટો માણસ ને એક સોશિયલ મીડિયાની એક થોડીક નોલેજ છે એવા કિસ્સા બને ગયા ને આપણે એને એટલે અનુભવ ઉપરથી તમને કહું સારી રીતના યુઝ કર્યા જેવી વસ્તુ હોય તો કરો એકબીજાની પોક ના કરો ધેટ્સ નોટ ગુડ બાકી બધાને બધાય જોવે આપણે આથી જેટલા બનાવે ને બધાને જોવે એને જોવે એને બધાને ખબર હોય કેનું કામ સારું હોય કેનું કામ ખરાબ હોય જે વસ્તુ આપણે અંદરથી સારું ના લાગે ને ના કરાય જે દિલથી થાય ને કે આ વસ્તુ કરાય તો કરાય બાકી જે ન્યૂ ચાલુ કર્યું હોય તો ફ્રેન્ડ્સ હોય સગાવાલા હોય એ બધા આપણે કોન્ટેન્ટ આપે મતલબ કે આઈડિયાઝ આપે થોટ આપે આપણે હા પાડીએ પણ આપણી મજા ન હોય તો ન કરાય ગયે ને ભાઈ મને જ ઘણા કહેતા ગુજરાતીમાં બનાવો મને ગુજરાતીમાં ન મેળાવે સિરિયસલી કાંઈ મને એવેલું જ ફાવે છું જય હે વાંહે એને એને જ ફાવતું બોલાય તો કામ કરવા મેં કીધું તો તમે તમારું ખોલ્યું આજકાલ તો ફેશન થાય કે 2-3 ચેનલોને અલગ અલગ વિભાગના
બરોબર ને? દિયો તમે તમારે બનાવો, સપોર્ટ કરો, એક રિક્વેસ્ટ કરા, સપોર્ટ કરો એકબીજાને, બી અ હ્યુમન એન્ડ સપોર્ટ ઈચ અધર, ફાઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. ઓ બસ ઈ જ છે જે માતાજી, ખાઓ પીઓ ને મોજ કરો ને હોવે જાઓ. અત્યારે બનાવ્યો ગેમ રમતો હતો, પણ હવે ગેમ તો હું રમે યાર, હવે આ બનાવ્યું તો આની પાછું એડિટ કરવું જોઈએ ને, એડિટમાં કહી ને તાને નાખ્યો કે કહેજો. તો ભાઈ ઈ જ છે કે આ સનસની ઉપડી તો આમ ન થવું જોઈએ ને. બસ હું થાકે રહી ને એક વાત કરે ને, હવે અમારા જીવા છે ને આમાં ઘા ઘાટે જાય, સમજો ને તમે, કેમ કે તમે મારા કરતા હોશિયાર હે, કોઈની ચાન્સ નહીં દેવાનો. માણસ વાટ જોઈને બેઠું હોય કે તકલીફ કીણી થાય, નો ફાયદો કઈ કે ઉઠાડી લે, એટલે એટલો ચાન્સ ન દે. હરખી રીતના ભાઈ છે બધા, તો આપણે આ રાખી દઈએ અને હું ઝીણાયરી રમાય એવો ભાઈ આવે ગા માટીઓ, તો જોવો તમે સ્ટ્રીમ કર્યું હતું ને એનું. કડીક રમી નાખીએ, કડીક સ્ટ્રીમ પછી કરી નાખીએ, કલાક એક રમી નાખા, પછી પાછા વરે આને માહે વિરગે જાય વેલી, હવે રે 9-10 વાગ્યા લગન હુવાય થાય, એ બને બનાવી જાય. હાલો તો જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ, ટાટા, ગુડ મોર્નિંગ હોય, ગુડ ઇવનિંગ હોય, ગુડ નાઇટ હોય, હંભાર લેજો મારા ભાઈઓ, ભાઈઓ ને બીનું, ખાલી ભાઈઓને આમ બીનું જોતી હોય ને એટલે મારે ખોટું લાગે છે ગમણે કયું ને. એટલે બધા એવું હોય તો જય માતાજી, મળ્યા એક સારી જગ્યાએ જવાના હે, બે ત્રણ આવી છે બ્લોગ, એના ઉપર આપણે વાત કરીએ અને મળ્યું ત્યાં. ખોટ્યું કાંઈ ન કરાય ભાઈ, કોપી પેસ્ટ નહીં, કાંઈ નહીં, એટલે બધું ચાલો, બાય બાય, ગુડ નાઇટ એન્ડ લવ યુ ઓલ. અને આમાં હા, તમે રોગા જોતા હોય ઇનની હોય તો એ છેલ્લો કરી નાખજો, લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ને, બહુ શેર ન કરતા, ખાલી તમે સાંભળી લેજો, આ શેર નથી કરવાનું, ખાલી કાં તમે જી જી સાંભળો ને. હાલો તો જાજુ થઈ ગયું ને, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ એન્ડ ઓકે. તો થેન્ક યુ ફોર વોચિંગ મી, સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ, ટિલ ધેન ડુ વોટ એવર યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, લવ યુ ગાઈઝ.